1,22,00,000 करोड़। भूपेंद्र पटेल सरकार ने बीजी टर्म ना बजेट नो आ आंकड़ो छे। 3,01,22,00,000 करोड़ ना आ अंदाजपत्र ने गुजरात ना अमृतकाल नो बजेट गणवामां आवी रह्यो छे। गुजरात राज्य की स्थापना बाद प्रथम वक्त बजेट नो कद आटलू बधु वध्यु छे। अमृतकाल नो बजेट गुजरात ना ग्रोथ नो एंजीन 5 पिलर्स पर आधारित छे। तेमा पण मात्र 3 सेक्टर मां अधध 85,000 करोड़ नी फाळवणी कराई छे। बजेट परथी एटलू कही शकाय के राज्यनी सरकार गुजरात ना विकास माटे 5 पाया पर करी रही छे काम, जेमा गरीब माटे 2,00,000 करोड़, मानव संसाधन माटे 4,00,000 करोड़, विश्व स्तर ने आंतर माळखाकीय सवलतो उभी करवा आगामी 5 वर्ष मां ₹5,00,000 करोड़, कृषि उद्योग अने सेवा क्षेत्र की आर्थिक प्रवृत्ति ना विकास माटे अंदाजित ₹2,00,000 करोड़, ग्रीन ग्रोथ माटे अंदाजित ₹2,00,000 करोड़ नो खर्च। आदरणीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना दिशा दर्शन मां गुजरात अने देश अमृत काल तरफ आगळ वधी रह्यो छे। आजे नाणामंत्री श्री કનુભાઈ દેસાઈએ રજૂ કરેલું 2023-24 ના વર્ષનું આ બજેટ દેશના અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર રાખનારું બજેટ છે। ગુજરાત પાછલા 2 દાયકા કરતા પણ વધુ સમયથી આદરણીય શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસનું અગ્રીમ રોલ મોડેલ બન્યું છે। હવે આ બજેટમાં કયા ક્ષેત્રમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે એ પણ સમજીએ। શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને લઈને આ બજેટ પર ભાર મૂકવામાં આવ્યો છે। સૌથી પહેલા શિક્ષણની વાત કરીએ તો 10,000 કરોડના ખર્ચે 20,000 શાળાઓમાં 50,000 નવા વર્ગખંડો બનાવવામાં આવશે। 1.5 લાખ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ અને 20,000 કમ્પ્યુટર લેબ ઊભી કરાશે। ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજિટલ લાયબ્રેરી બનાવવામાં આવશે। છાત્રાલયો આશ્રમ શાળાઓને 324 કરોડની જોગવાઈ। 10 લાખ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને 20,000 સુધીની શિષ્યવૃત્તિ આપવા 562 કરોડની જોગવાઈ। એસસી અને વિકસિત જાતિના 1-10માં ભણતા 40 લાખ વિદ્યાર્થીઓને 376 કરોડની જોગવાઈ। 37.5 લાખ ગરીબ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 334 કરોડ રૂપિયાની જોગવાઈ। 50 વર્ગની વિદ્યાર્થિનીઓને સાયકલ આપવા 75 કરોડની જોગવાઈ। દરેક જિલ્લામાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે। દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા કક્ષાનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે। જેટલી સમસ્યાઓ કૃષિ ક્ષેત્રે જે હોય, ઉર્જા ક્ષેત્રે હોય અને શિક્ષણ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, બધા ક્ષેત્રને આવરી લઈને ખૂબ સારું અને ખૂબ મોટું બજેટ 3,01,022 કરોડનું આપી છે। ત્યારે ખરેખર દિલથી હૃદયથી હું એમને શુભેચ્છા આપી અને આ માત્ર રકમ જે અત્યારે ફળવાઈ છે એનો સારી રીતે લોકાર્થના એમાં ઉપયોગી થશે એવું ચોક્કસ મને વિશ્વાસ છે ને આવનારા દિવસની અંદર જે ગુજરાત મોડલ રોલ મોડલ બન્યું છે એનાથી વધારે ને વધારે રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થાય એવું મને વિશ્વાસ છે। હવે વાત આરોગ્યની કરીએ તો આરોગ્યને લઈને પણ બજેટમાં મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે। પીએમ જય અંતર્ગત 5 લાખને બદલે 10 લાખની સારવાર મફતમાં થશે। નેશનલ હેલ્થ મિશન માટે 1,745 કરોડની ફાળવણી। મફત તબીબી સારવાર માટે 1,600 કરોડની જોગવાઈ કરાઈ છે। આરોગ્ય કેન્દ્રની માળખાકીય સગવડો વધારવા 643 કરોડ રૂપિયાની જોગવાઈ। શહેરી આરોગ્ય સેવા સુદૃઢ કરવા માટે 250 કરોડની જોગવાઈ। તબીબી સેવાઓ માટે કુલ 1,278 કરોડ રૂપિયાની જોગવાઈ। નવી 198 એમ્બ્યુલન્સ ખરીદવા 55 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ। ખેડૂતો માટે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈની વાત કરીએ તો ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ આપવા માટે વ્યાજ સહાય પેટે 1,270 કરોડની જોગવાઈ। કૃષિ યંત્રો ખરીદવામાં સહાય માટે 615 કરોડ રૂપિયાની જોગવાઈ। કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડ રૂપિયાની જોગવાઈ। ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી આપવા 8,278 કરોડની જોગવાઈ। કિસાન સૂર્યોદય યોજના માટે 1,570 કરોડની જોગવાઈ। ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે 1,500 કરોડની જોગવાઈ। ખેડૂતોને આધુનિક કૃષિ યંત્રો માટે 29 કરોડ રૂપિયાની જોગવાઈ। ગુજરાતમાં ભાજપને સ્પષ્ટ બહુમતીની સાથે ઐતિહાસિક જીત મળી છે। આવા સંજોગોમાં ગુજરાતીઓની અપેક્ષા સરકાર તરફ ખૂબ જ વધી ગઈ છે। જે રીતે કેન્દ્રીય બજેટમાં પણ આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, તે જ રીતે રાજ્ય સરકાર પણ આત્મનિર્ભર થીમ પર જ બજેટ રજૂ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।